નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 16 સપ્ટેમ્બર 2019 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 14 સપ્ટેમ્બર, એટલે કે આન્સર એ. હિન્દી દિવસ જે છે તે સૌ પ્રથમ વખત 14 સપ્ટેમ્બર 1953માં મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યમનમાં યુએન મિશનના પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે અભિજીત ગુહા, એટલે કે આન્સર સી. અભિજીત ગુહાની પહેલા યમનમાં યુએન મિશનના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ માઇકલ લલેસગાર્ડ હતા. ફરીથી નામ બોલું છું, લેફ્ટનન્ટ જનરલ માઇકલ લલેસગાર્ડ, જે અભિજીત ગુહાની પહેલા યુએન મિશનના પ્રમુખ હતા. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે 16 સપ્ટેમ્બર, એટલે કે આન્સર સી. વિશ્વ ઓઝોન દિવસ સૌ પ્રથમ વખત 16 સપ્ટેમ્બર 1995માં મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન, ફિફા અંડર 17 2020 મહિલા વર્લ્ડ કપ ક્યાં આયોજિત થશે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર ડી. ફિફાનું પૂરું નામ જોઈએ તો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. ફરીથી નામ રિપીટ કરું છું, ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. અને ફિફાનું હેડક્વાર્ટર આવેલું છે ઝ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડ. અને ફિફાના પ્રેસિડેન્ટ છે જિયાની ઇન્ફેન્ટિનો. હવે 2020 મહિલા વર્લ્ડ કપ યોજાશે ભારતમાં, જ્યારે 2022નો ફિફા વર્લ્ડ કપ યોજાશે કતરમાં. અને 2018માં યોજાયો હતો રશિયામાં. ત્યારબાદનો પ્રશ્ન, એસિક્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે ટાઈગર શ્રોફ, એટલે કે આન્સર બી. એસિક્સ કંપની જે છે તે જાપાનની એક ફૂટવેર કંપની છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતમાં મિની અને મેગા ફૂડ પાર્ક માટે વિશ્વ બેંકે કેટલા રૂપિયાની સહાયતાની મંજૂરી આપી? તો તેના જવાબમાં આવશે 3000 કરોડ, એટલે કે આન્સર એ. વિશ્વ બેંકનું વડું મથક આવેલું છે યુએસમાં, અને યુએસમાં વોશિંગ્ટન ડીસીમાં તેનું વડું મથક આવેલું છે. અને વિશ્વ બેંકની સ્થાપના ઈસવીસન 1945ના રોજ થઈ.
ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય સેના કયા દેશની સેના સાથે હિમ વિજય અભ્યાસ આયોજિત કરશે? તો તેના જવાબમાં આવશે ચીન, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી યુએન દ્વારા સન્માનિત 5 પોલીસ અધિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો તેના જવાબમાં આવશે આપેલ તમામ. હવે આ 5 પોલીસ અધિકારીઓમાં રીના યાદવ, ગોપિકા જહાંગીરદાર, રાગીની કુમારી અને બીજા 2 છે ભારતી સામંતરે. ભારતી સામંતરે અને 5મી છે કમલ શેખાવત, જેને યુએન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. યુએનનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ અને તેનું વડું મથક આવેલું છે યુએસમાં ન્યૂયોર્ક ખાતે. હવે મેં તમને 14 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો, જે પ્રશ્ન હતો અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી યુરી ગાગરીન કયા દેશના હતા? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર ડી. જે ઇન્ટેલિજન્સ બ્યુરોની 2019ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો. હવે આજનો પ્રશ્ન છે, ઇન્ડિયા 2020 અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ પુસ્તકના લેખક કોણ છે? જે પ્રશ્ન સ્ટાફ સિલેક્શનની પરીક્ષા 2017માં પૂછાઈ ગયો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 16 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી, તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.